नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 विज्ञान अने टेक्नोलॉजी के अंदर आज आपणे नवो पाठ पाठ नंबर 3 परमाणु अने अणु विषय अभ्यास करियो। तो पहेलो विचार आपणने एवो आवशे, परमाणु एटले शुं, अणु एटले शुं, आ बे विषय आपणे जाणता ज नथी। तो पहेला आपणे परमाणु કોને પરમાણુ કહેવાય એના વિશે સરળ સમજૂતી મેળવવી પડે। તો એના વિશે સરળ સમજૂતી મેળવવાની જો વાત કરીએ તો આપણા વૈજ્ઞાનિકો, ભારતીય વૈજ્ઞાનિકો અથવા તો ગ્રીક વૈજ્ઞાનિકો અથવા તો આખા વિશ્વના વૈજ્ઞાનિકો વર્ષો સુધી આવા જે પરમાણુમય સમૂહ બની એને દ્રવ્ય બને છે, એ દ્રવ્ય વિશે અભ્યાસ કરતા આવે છે અને એમાં એને ઘણી બધી આશ્ચર્યજનક બાબતો છે એ જાણવા મળતી હોય છે। ઈસવીસન પહેલા 500 પૂર્વે, ઈસવીસન 500 પૂર્વે પણ ઘણા બધા વૈજ્ઞાનિકો, એટલે કે ત્યારે તો આપણે તત્વજ્ઞાનીઓ કહીએ, એ ઘણા બધા તત્વજ્ઞાનીઓ છે આના વિશે સમજૂતી કરેલી છે, અભ્યાસ કરેલો છે, રજૂઆત કરેલી છે। એમાંના કેટલાક વૈજ્ઞાનિક એટલે કે ભારતીય તત્વજ્ઞાનીઓ હતા, મહર્ષિ કરાંતે દ્રવ્યની સરસ મજાની વ્યાખ્યા રજૂ કરી અને એણે એવું કીધું કે કોઈ પણ પદાર્થ હોય, આપણે બીજું કહીએ દ્રવ્ય, કોઈ પણ દ્રવ્ય હોય એનું તમે વિભાજન કરતા જાઓ અને એક સમય એવો આવશે કે જેનું વિભાજન શક્ય હોતું નથી, એવા અતિ સૂક્ષ્મ અવિભાજ્ય એટલે કેવું કે હવે એના ભાગ પડતા નથી। તમે ગણિતમાં ભણતા હશો કે ભાઈ અવિભાજ્ય અવયવ બરાબર છે, તો જેના ભાગ પડે નહીં તેવા અવિભાજ્ય કોણને મહર્ષિ કરાંતે શું કીધું, પરમાણુ કીધું બરાબર। ત્યારબાદ છે પકુધા કાત્યે, એણે એવું કીધું કે કોઈ પણ દ્રવ્ય હોય એ અતિ સૂક્ષ્મ કણોનો બનેલો હોય છે, એટલે કે નાનામાં નાનો જે પદાર્થ આપણે જોઈ શકીએ તે હજી એનાથી પણ નાનો કે જેને આપણે મર્યાદથી જોઈ શકતા નથી એવા સૂક્ષ્મ કણોના સમૂહથી બનેલો હોય છે, એને આપણે શું કહીએ, દ્રવ્ય કહીએ છીએ। તો ચાલો શરૂઆત કરીએ, પહેલા વાત કરીશું દ્રવ્ય। સમજૂતી
સમજ્યા. સમજૂતી શું આપી કે કઈ કોઈ પણ પદાર્થનું વિભાજન કરતા જઈએ ત્યારે એક સમય આવશે કે જ્યારે તે પદાર્થનું વિભાજન શક્ય બનશે નહીં. તેવા અવિભાજ્ય કણને શું કહેવાય? પરમાણુ કહે છે. હવે ખ્યાલ આવ્યો મિત્રો, પરમાણુ એટલે શું? કોને પરમાણુ કહેવાય? મહર્ષિ કણાદે જે રજૂઆત કરી કે ભાઈ પદાર્થ દ્રવ્યનો બનેલો હોય, 100% વાત સાચી છે, પણ દ્રવ્યના અતિ સૂક્ષ્મ કણને શું કહેવાય? પરમાણુ. આપણને વિચાર આવે છે પરમાણુ શું? પરમાણુ સમજો ધ્યાન. માની લો કે ખાંડનો ટુકડો લે, એના કટકા કરતા નહીં કરતા નહીં કરતા નહીં, એકમાં બે મહિના, બેને બે માંથી એકને સાઈડમાં મૂકી એક લીધો, એના બે ટુકડા કરી, એક સાઈડમાં મૂકીને એક ટુકડાનો કટ ના 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 કરતા નહીં, નિયમ ઉધી કરો, એક સમય એવો આવે કે હવે કટકા છે ટુકડા છે એનું વિભાજન શક્ય નથી, તો એવા જે ટુકડા છે ને એને શું કહેવાય? પરમાણુ. બરાબર. હવે મહર્ષિ કણાદ પછી કયા વૈજ્ઞાનિક કહેવા? ભારતીય તત્વજ્ઞાની છે પકુધા કાત્યાય. પકુધા કાત્યાયને શું કીધું? કે દરેક પદાર્થ રાસાયણિક સહયોગીકરણના નિયમ.
ભાઈ કોઈ પણ દ્રવ્યનો નાનામાં નાનો ઘટક એટલે પરમાણુ. પરમાણુને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વડે જોઈ શકાય છે, સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોઈ શકાય એટલો મોટો હોતો નથી. હવે બીજા એક અગ્રિત તત્વ બનાવે છે, નવા પદાર્થનું નિર્માણ કે સર્જન થતું નથી. દળ સંચયનો નિયમ છે, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નવા પદાર્થનું નિર્માણ કે સર્જન થતું નથી. આવના જેવું છું, પેલા ઉર્જા સંરક્ષણના નિયમ જેવું, બરાબર. જ્યારે પ્રક્રિયા થાય ત્યારે કોઈ નવો પદાર્થ બનતો નથી કે જે હોય એનો નાશ પણ થતો નથી. બીજું કે પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયક અને નિપજનો સમાન રહે છે. પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયક અને નિપજનો દળ છે એ જળવાઈ રહે છે. અહીં એક સમજૂતી આપો, માની લો કે એ અને બી આ બે પ્રક્રિયકો છે. એની પ્રક્રિયા કરી એટલે આપણને સી પદાર્થ મળે છે. સી પદાર્થ છે એને શું કહીએ આપણે, નિપજ. આ બે નું દળ કેવું હોવું જોઈએ, સમાન. હવે આપણે એનું વ્યવસ્થિત ઉદાહરણ લઈએ તો એ એટલે હાઇડ્રોજન વાયુ, બી એટલે ઓક્સિજન વાયુ, બેની પ્રક્રિયા કરીએ એટલે શું બને, પાણી. હવે પ્રક્રિયકોમાં જેટલા પરમાણુ હોય એટલા નિપજમાં થવા જોઈએ. તો જો ઓક્સિજનના પરમાણુ બે છે પણ હાઇડ્રોજનના પરમાણુ બે છે પણ ઓક્સિજનના પરમાણુ કેટલા છે, ઝીરો. અહીં એવું હોય તમારે કરતું જવાનું કે ભાઈ ઓક્સિજનના પરમાણુ કેટલા છે, બે. તો નિપજમાં હાઇડ્રોજનના પરમાણુ કેટલા છે, બે. ઓક્સિજનના પરમાણુ કેટલા છે, એક. તો અહીં બે છે અને ઉડવા માટે કેટલા કરવા પડે, બે. માની લો કે બે વડે ગુણ્યા તો આગળ બે મુકાય, પાછળ ક્યારે મુકાય નહીં. તો આનો ગુણાકાર બે સાથે થાય, બે નું કેટલા થાય, ચાર હાઇડ્રોજન થાય. તો આને પાછા કેટલા વડે ગુણવા પડે, બે વડે. તો આને બે વડે ગુણવા પડે, અહીંયા આપણે બે વડે ગુણવા પડશે તો આગળ બે મૂકશું તો શું થશે, ચાર હાઇડ્રોજન. હવે એને આપણે ધ્યાનમાં ન લઈએ,
કારણ કે ચોથા પાઠની અંદર વાત તમને આજ સમજાવવાનું છે. આમાં સોરી ત્રીજામાં ચોથામાં ને નાઇટ્રોજન વાયુ વત્તા ઓક્સિજન ને પાણી બને છે. હવે આપણે વાત કરીએ તો હાઇડ્રોજન આ બાજુ કેટલા છે? ચાર. એકલો હાઇડ્રોજન પરમાણુ અત્યારે મેણું નથી હોતો. ઓક્સિજન કેટલા છે? બે. આ બાજુ હાઇડ્રોજન કેટલા છે? ચાર. ઓક્સિજન કેટલા છે? બે. હવે તમને કદાચ ખ્યાલ નહીં હોય પણ હું કહી દઉં છું કે ઓક્સિજનનું પરમાણુ દળ કેટલું છે? એક. એવા ઓક્સિજન કેટલા છે? ચાર. એટલે એનું પરમાણુ દળ કેટલું થયું? ચાર. સોરી હાઇડ્રોજન ઓક્સિજન ને હાઇડ્રોજનનું પરમાણુ દળ એક છે. એવા ચાર હાઇડ્રોજન છે એટલે ચાર થશે. ઓક્સિજનનું પરમાણુ દળ સોળ છે તો એમાં બે ઓક્સિજન પરમાણુ હોય તો કેટલું થાય? બત્રીસ. હવે એનો કુલ તમે જોશો તો કેટલો થશે? છત્રીસ ગ્રામ. તો આ બાજુ જોઈએ તો આપણને ખ્યાલ છે કે હાઇડ્રોજન પરમાણુ ચાર છે, એકનું દળ એક છે, તો આ ચારનું કેટલું થશે? ચાર. એવી રીતે ઓક્સિજનનું એકલાનું કેટલું છે? સોળ. તો બે પરમાણુ હોય તો કેટલું થશે? બત્રીસ. તો હવે એનો સરવાળો કરે કેટલો થાય? છત્રીસ. પ્રક્રિયક અને નિપજ છે એ સમાન બને છે. તો ફરીથી એકવાર જોઈ લઈએ. ગ્રીક તત્વજ્ઞાની એન્ટોની એલેઓઇસરે રાસાયણિક શ્રેણીકરણના બે નિયમો આપ્યા છે. દળ સંચય, નિશ્ચિત પ્રમાણ. એમાં દળ સંચયનો નિયમ કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નવા પદાર્થનું નિર્માણ કે સર્જન થતું પણ અહીં થોડું કોઈ એક સમાન લખાઈ ગયું છે. નિર્માણ કે વિનાશ સમજાવી સમજૂતીમાં કીધેલું વિનાશ પણ અત્યારે મારું ધ્યાન પડ્યું સુધારી નાખું છું. નિર્માણ કે વિનાશ થતો નથી. પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયક અને નિપજનું દળ જળવાઈ રહે છે તો સમાન રહે છે. સમજૂતી એક વસ્તુ ખાસ ધ્યાન રાખો. થોડીક વાર પાઠ આપણે સાઈડમાં રાખી આ તીરની નિશાની છે ને એને કહેવાય રાસાયણિક પ્રક્રિયાની નિશાની. રાસાયણિક પ્રક્રિયાની ડાબી બાજુ તમારી ડાબી બાજુ, ડાબી બાજુ શું હોય? પ્રક્રિયક. જમણી બાજુ શું હોય? નિપજ. આ ખ્યાલ રાખો. પરીક્ષામાં નાનકડા પ્રશ્ન આના પૂછાય કે ભાઈ રાસાયણિક પ્રક્રિયાની તીરની નિશાની, તીરની ડાબી બાજુ શું દર્શાવાય? પ્રક્રિયક. જમણી બાજુ શું દર્શાવાય? નિપજ. હવે ફરીથી આપણે પાઠમાં તો એ વત્તા બી પ્રક્રિયકની પ્રક્રિયા થાય એટલે શું બને? નિપજ. એનું બેનું દળ કેવું હોવું જોઈએ? સમાન. ઉદાહરણ લીધું કે હાઇડ્રોજન વાયુની ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા કરી તો પાણી બને. સંતુલન કર્યું તો હાઇડ્રોજનના ચાર પરમાણુ છે, આ બાજુ ચાર ગયા, ત્યારે ઓક્સિજનના બે થઈ ગયા છે. હવે દળની વાત કરી તો હાઇડ્રોજનનું પરમાણુ દળ છે એક, ઓક્સિજનનું ને સોળી. આગળ સમજાવે છે તમને. તો ચાર હાઇડ્રોજનના પરમાણુ હોય તેનું દળ કેટલું થાય? ચાર મલ્ટીપ્લાય બાય વન, એટલે કે ચાર સોળ નું બે વડે ગુણાકાર કરી બત્રીસ ને ચાર છત્રીસ, તો આ બાજુ પણ છત્રીસ મળે છે. બરાબર. તો ચાલો હવે વાત કરશું આપણે આગળ હોમવર્કની. તો હોમવર્ક તમને લખી આપું છું વચ્ચેના ભાગમાં. હોમવર્કની અંદર પહેલો નિયમ લખવાનો છે દળ સંચયનો નિયમ. બીજું કે તમારે એમાં પ્રવૃત્તિ લખવી હોય ચોપડીમાં આપી છે વ્યવસ્થિત ચાલશે. આજે આપણે ગુરુ વર્ષ. અસ્તુ. જય હિન્દ. જય ભારત. વંદે માતરમ.